આજે આપણે વિસરાતી જતી રીતથી એટલે કે દાદી નાની વખતની અડદની દાળ બનાવવાના છીએ અને એ પણ સ્વાદિષ્ટ ચટણી સાથે લસણ વગરની લાલ ચટણી ટેસ્ટી કઈ રીતે બનાવી અને આ અડદની દાળ એકદમ સ્વાદિષ્ટ કઈ રીતે બનાવી એ બધી નાની મોટી ટીપ્સ સાથે આજે હું તમને અડદની દાળ બનાવતા શીખવીશ તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું નિકિતા સરવીયા નિકીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો અડદની દાળ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે અડદની દાળ લેવાની છે તો અહીંયા આપણે અડધો કપ અડદની દાળનો યુઝ કરીએ છીએ સાથે આપણે અડદની દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા અહીંયા આપણે બે ચમચી જેટલી ચણાની દાળનો યુઝ કરવાનો છે તો અહીંયા આપણે બે ચમચી જેટલી ચણાની દાળ નાખવાની છે પહેલાંના સમયમાં બધા ચણાની દાળ અને અડદની દાળ આ રીતે સાથે જ બનાવતા હતા પણ અત્યારે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો છે બધા આમનમ પણ બનાવે છે તો બધાની અલગ અલગ રીત હોય છે પણ એકવાર આમ મારી રીતે કરી જોજો મારા દાદી પહેલેથી આ રીતે જ બનાવે છે અને એકદમ ટેસ્ટી બને છે અને સાથે મેં એક ચમચી જેટલી તુવેરની દાળ લીધેલી છે તો ચણાની દાળ અડદની દાળ અને તુવેરની દાળ એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે ત્રણેય દાળને મિક્સ કરવી તો અડધો કપ ચણાની દાળ સામે આપણે બે ચમચી ચણાની દાળ અને એક ચમચી તુવેરની દાળનો યુઝ કરેલો છે હવે આને પાણી નાખી પ્રોપર ધોવાનું છે એટલે આ સફેદ જે છે ને પાણી એ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી એને સરસ ધોવાનું એટલે ચાર પાંચ પાણી આપણે એને ધોવાના છે તો સફેદ પાણી જતું રહેવું જોઈએ તો એ પ્રમાણે આપણે એને ધોઈ લઈએ તો જો એકદમ સરસ ચોખ્ખું પાણી દેખાય છે અને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનું હવે રેસ્ટ દાળ લે છે ત્યાં સુધી આપણે એની ચટણી બનાવી લઈએ તો એ ચટણી બનાવવા માટે અહીંયા દોઢ ચમચી જેટલું મેં લાલ મરચું લીધેલું છે સાથે દોઢ ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ હવે આ ચટણી આપણી દાળને ચાર ચાંદ લગાવી દેશે એટલી ટેસ્ટી બનશે હવે આના અંદર અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને સાથે બેથી ત્રણ ચમચી જેટલા આ રીતે કોથમીરના પાન નાખવાના છે હવે તમે લસણ ખાતા હોય તો આઠથી દસ કળી આપણે લસણની નાખવાની છે પણ આપણે અહીંયા લસણ ડુંગળી વગર બનાવવાની છે એટલે આપણે લસણનો યુઝ કરતા નથી ચટણીમાં તો તમારે આ રીતે ચટણી બનાવવાની અને એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ હવે આ બધી વસ્તુને સરસ આ રીતે ખાણીદસ્તાથી ખાંડી લેવાની છે તો જો તમને થોડી ડ્રાય લાગતી હોય તો તમે એક ચમચી જેટલું પાણી પણ યુઝ કરી શકો છો કારણ કે જો લસણ હોય તો આ એકદમ ભેગી ભેગી થઈ જાય છે આપણે લસણનો યુઝ નથી કરતા એટલા માટે થોડું પાણી એડ કરી શકાય તો અત્યારે મેં એક ચમચી તેલનો યુઝ કરેલો છે અને તમે તેલ નાખો તો પણ ચાલે અને એક ચમચી પાણીનો પણ યુઝ કરી શકો એટલે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ નાખ્યું છે એકદમ મિક્સ કરવા માટે તો હવે આ ચટણીને શું કરવાનું હજી રેડી નથી થઈ હો આગળ આની પ્રોસેસ છે કરવાની છે વધારે સરસ બનાવવા માટે તો અહીંયા ત્રણ ચમચી જેટલું આપણે એક પેનમાં તેલ લેવાનું છે અને તેલ થઈ જાય એટલે એના અંદર આપણે જે ચટણી બનાવીને રાખેલી છે એને અંદર એડ કરી દઈએ તો જે લોકો લસણ નથી ખાતા ને એની દાળ પણ એકદમ ટેસ્ટી બનશે અને લોકો આંગળા ચાટી ચાટીને ખાશે એટલી સરસ બનશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ મારા દાદી વખતની છે અને એકદમ સરસ રીતે એ બનાવતા અને આ જૂની પુરાણી રીતથી જ છે એટલે એકવાર આ રીતથી પણ તમે ટ્રાય કરીને જોજો બહુ જ સરસ લાગશે હવે ચટણીમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે પહેલાં મેં થોડું પાણી એડ કરી આ રીતે મિક્સ કર્યું જેથી કરીને મરચું કે બળી ના જાય તેલમાં એટલા માટે હવે થોડું બચ્યું હતું પાણી અડધો કપમાં એ પણ મેં એડ કરી દીધું અને એકવાર સરસ હલાવી દઈએ અને બે મિનિટ માટે સાતળવાની છે ચટણીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી થવા દેવાની તો તમે જોઈ શકો છો ઉપરથી સરસ તેલ છૂટું પડવા જ મળ્યું છે અને આની સુગંધ પણ એકદમ સરસ આવે છે તો બે મિનિટ થઈ ગઈ છે આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો આ એકદમ સ્વાદિષ્ટ ચટણીને આપણે રોટલી ભાખરી કે રોટલા સાથે આમનમ પણ ખાઈ શકાય એવી બની છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો હવે આપણે દાળ પલાળી હતી અને પંદર મિનિટ થઈ ગઈ છે તો આ રીતને એકદમ સરસ દાણો થઈ જશે તમે જોઈ શકો છો એટલે આ ફટાફટ સરસ ચડી જશે કારણ કે ચણાની દાળ હોય એટલે થોડી પલાળવી પડે છે તો આ રીતે કુકરમાં નાખી એમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે ડોટ કપ જેટલું પાણી એડ કરીએ છીએ એટલે કે દાળ ડૂબે એનાથી એક વેઢો ઉપર એટલું પાણી નાખવાનું એટલે ઓલરેડી આપણે અડધો કપ તો પહેલાં નાખ્યું હતું એટલે ટોટલ બે કપ જેટલું પાણી યુઝ કરવાનું છે દાળ બાફવા માટે હવે એના અંદર આપણે મીઠું પણ એડ કરી દઈએ સાથે સાથે તો આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે પછી આપણે દાળ બનાવતી વખતે એડ કરીશું એટલે અત્યારે મેં થોડું જ યુઝ કર્યું છે અને સાથે સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઉં છું જેથી કરીને એનો કલર પણ સરસ આવી જાય અને કુકરનું ઢાંકણ બંધ કરી પાંચથી છ વિસલ આવવા દઈશ અહીંયા પાંચ વિસલ થઈ ગઈ છે તો આપણે કુકરને ખોલી દઈએ તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તો એકવાર આપણે ચેક પણ કરી લઈએ દાણો અડીને તો આ રીતે હલાવીને જોવાની જેથી કરીને એકરસ થઈ જાય દાળ હવે અહીંયા હું અડદની દાળને એકવાર દાણો દબાવું છું તો એકદમ સોફ્ટ ને ફટાફટ ચડી જાય આ તો પણ આપણે ચેક કરવાનું છે ચણાની દાળ તો ચણાની દાળ પણ એકદમ સરસ ચડી ગઈ છે એનો મતલબ કે આપણી દાળ એકદમ પ્રોપર બફાઈ ગઈ છે તો હવે આપણે એને વઘારવાની છે પણ વઘારવા માટે તેલ કે કશું મૂકવાની જરૂર નથી સીધે સીધું પેનની અંદર અથવા તો તપેલીમાં કે તવલામાં સીધી જ દાળ આ રીતે એડ કરી દેવાની છે હવે એકવાર આપણે હલાવીને જોઈએ આમાં થોડું પાણી એડ કરવું પડશે તો અત્યારે હું એક કપ જેટલું પાણી એડ કરી રહી છું જાડી પતલી તમારે કન્સિસ્ટન્સી જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમારે જાડી પતલી રાખવાની તો આ રીતે એકવાર પ્રોપર મિક્સ થઈ જાય એ રીતે હું હલાવી દઉં છું પછી આપણે થોડું મને મીઠું ઓછું લાગ્યું એટલે ટેસ્ટ પ્રમાણે પાછું મીઠું એડ કરીએ અને ફરી આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ મને થોડી હળદર પણ ઓછી લાગે છે એટલે આપણે એ પણ એડ કરી દીધી હવે એને મિક્સ કરી પાંચથી છ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો આ રીતે હું લીમડાની તીડથી જ નાખી દઉં છું કારણ કે આ ફ્રેશ લીમડો છે એટલે એની સુગંધ બહુ જ સરસ આવશે એટલા માટે હવે જે ચટણી રેડી કરીને રાખી હતી લસણ વગરની લસણની ચટણી એટલે આપણા માટે તો આ લસણની ચટણી જ છે પણ આ લસણ વગરની છે તો આને આ રીતે એડ કરવું તો હું અહીંયા બેથી અઢી ચમચી જેટલી લસણની સોરી લાલ ચટણી એડ કરી રહી છું લસણ વગરની અને આ રીતે એને મિક્સ કરવાનું એકવાર અને પાંચથી છ મિનિટ માટે આ દાળને આપણે ઉકળવા દેવાની છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે કયા સિટીના છો જેથી કરીને મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તમારી એક કમેન્ટથી મને લાખોની ખુશી મળે છે એટલે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને તમે મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવીને આવી રેસીપી હું તમારા માટે વધારેને વધારે લઈ આવીશ અને બાજુમાં રહેલું બે આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી આવી શકે અને આપણે થોડા લીમડાના પાન પણ અંદર એડ કરીએ અને ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર પણ એડ કરી છે અને ઉપરથી થોડી ચટણી તો એડ કરી જ છે તો જેથી કરીને જેને નહીં ભાવતી હોય ને અડદની દાળ એને પણ આ ટેસ્ટી અડદની દાળ ભાવશે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ